ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ ગુજરાતી વિષયમાં આપણે ચેપ્ટર એઇટ પત્ર લખવાની મજા તો આપણે આ ચેપ્ટરની સમજ મેળવી રહ્યા હતા તો આમાં આપણે જોયું હતું કે પત્ર કેવી રીતે લખાય જેમ કે તેમાં સરનામું હોય છે તે કઈ બાજુ આવે પછી કઈ રીતે આપણે આપણાથી નાના હોય તો તેને પ્રિય આપણાથી મોટા હોય વડીલો હોય તો તેને આદર્ય કે સાદર પ્રણામ કહીને સંબોધન કરીએ છીએ અને આપણે પછી આપણી જે વાત રજૂ કરવાની હોય તે કરી અને લાસ્ટમાં આપણે લિખિતન કરી કે આપણું નામ કરીએ છીએ અને પત્રને કવરમાં મૂકી અને કવર ઉપર આપણે જેને મોકલવાના હોય છે તેનું સરનામું અને પિનકોડ સહિત લખવાનું હોય છે તો આપણે અહીંયા સુધી ચર્ચા કરી હતી આજે આપણે આગળ ચર્ચા કરીશું ત્યારબાદ છે બાર દોસ્તો પત્ર લેખનમાં બીજી પણ કેટલીક કાળજી રાખીએ તો આપણે લખેલ પત્ર બીજાને વાંચવાની મજા આવે છે પત્ર લખતી વખતે અમુક કાળજી રાખવામાં આવે છે જેથી સામેવાળાને જે પત્ર રીડ કરે છે વાંચે છે તો તેને મજા આવે જેમ કે લખાના બધા જ અક્ષરો મરોડદાર વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય છે એટલે કે એકદમ મરોડદાર અક્ષર અને યોગ્ય રીતે લખાયેલા હોય જેથી સામેવાળો પત્ર વાંચે ત્યારે તેમને સરસ રીતે સમજાય બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોય છે અને બધા અક્ષરો અને શબ્દો જે આડી સીધી લીટી લાઇનમાં લખેલા હોવા જોઈએ બે અક્ષર વચ્ચે બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર હોવું જોઈએ કે આપણે જે લખાણ લખીએ છીએ પત્રમાં કે બે અક્ષર હોય કે શબ્દ હોય કે લીટી તો તેની વચ્ચે યોગ્ય ગેપ જગ્યા રહેવી જોઈએ અક્ષરો ઘૂંટેલા જાડા પાતળા ન હોવા હોય કે લખાણમાં છેકછાક ન હોય કે આપણે જે પત્ર લખીએ તેમાં એક સમાન અક્ષર કરવાનો હોય છે અને બીજું કે તે ઘૂંટેલા ન હોવા જોઈએ અને એકદમ વ્યવસ્થિત અને સારા અક્ષરે લખવામાં આવે છે અને છેકછા ન હોવી જોઈએ અક્ષરોનો વળાંક એક સરખો જ હોવો જોઈએ અક્ષરો જે આપણે પત્ર લખીએ છીએ તેનો વળાંક એક સરખો હોવો જોઈએ એવું નહીં કે એક ઘણો વળાંકદાર ને એક થોડો એવી રીતે વિરામચિહ્નનો યોગ્ય ઉપયોગ થવો થયો હોય અને વિરામચિહ્નનો પણ ઉપયોગ કરવામાં આવે છે કે આપણી વાત પૂરી થાય તો ત્યાં પૂર્ણવિરામ મૂકવામાં આવે છે પછી અમુક કાંઈક આપણને માહિતી આપવી હોય કોઈ વસ્તુ કહેવી હોય તો તેમાં અલ્પવિરામ એવી રીતે વિરામચિહ્નનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય અને આપણે જે પત્ર લખેલો હોય એમાં ભાષાકીય ભૂલ ન હોવી જોઈએ પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય છે આપણે જે કહેવું હોય છે પત્રમાં તે સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરવાનું હોય છે મારો આ પત્ર વાંચીને તમને પણ મને પત્ર તમે પણ મને પત્ર લખજો હવે તેમના સર કહે છે કે મારો આ પત્ર વાંચી અને તમે પણ મને પત્ર લખજો વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી તે વિશે તો ખાસ લખજો અને તમે જે વેકેશનમાં પ્રવૃત્તિ કરી તે ખાસ લખી મને જણાવજો એવું કહે છે જે વિદ્યાર્થીઓના પત્રો મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં લઈ આવીશ અને તેમના સર કહે છે કે જે વિદ્યાર્થી મને પત્ર લખશે એના જ્યારે વેકેશન ખુલશે ત્યારે હું એ સ્કૂલમાં લઈ આવીશ અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ કોમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ વધી ગયો છે એટલે કે અત્યારે પત્ર બહુ ઓછા લાગે છે અત્યારે શું છે કે મો કાંઈ બી કહેવું હોય તો મોબાઈલ કોમ્પ્યુટર ઈમેલ થ્રુ કહી દે છે જેથી પત્રો ખૂબ ઓછા લખાય છે છતાંય ખુલ્લા મને મોકળાશથી પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની મજા તો કંઈક ઓર જ હોય છે છતાં શું કહે છે કે પત્ર લખવાની મજા કંઈક અલગ જ હોય છે ખુલ્લા મનથી અને મોકળાશથી તમારા વડીલોને મારા વંદન કે જો મને સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું અને શું કહે છે કે તમારા વડીલોને મોટાઓને મારા વંદન અને તમે સદાય કે તમે બધા ખુશ આનંદ મંગળ રહો લિખિતન અશોક સોમપુરાના આશીષ લાસ્ટમાં જેને પત્ર લખ્યો છે એટલે કે લી એટલે કે લિખિતન અશોક સોમપુરાના આશીષ તો સ્ટુડન્ટ આજે આટલું તમારે આજનું હોમવર્ક છે કે પત્ર લખવામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે તમારે રીડ કરવાનું છે અને પાકું કરવાનું છે થેન્ક યુ